ગાંધીનગરના અજયસિંહ ચુડાસમાના પુત્ર કરણસિંહના લગ્નનો પ્રસંગ તેની ભવ્યતાને કારણે ચર્ચિત બન્યો છે. રાજપૂત અગ્રણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટરથી વેલ આવી હતી. સરુ સેક્શન પાસે પટેલવાડીમાં હેલિપેડ બનાવાયું હતું. હેલિકોપ્ટરમાં વેલ આવવાથી પ્રસંગ મીડિયામાં પણ ચમક્યો છે. વર્તમાનમાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજના પ્રસંગે પણ ચર્ચા જગાવી છે. અજયસિંહ છત્રસિંહ ચુડાસમા સીજી ચુડાસમા સાહેબનો સન અમારા આજરોજ મારા 15-12 મારા સન કરણસિંહ શુભ લગ્ન છે. તો અમે ગઈકાલે અમારી વહેલા ભાવનગર ગઈ હતી ને ભાવનગરથી અત્યારે કન્યાને લઈને હેલિકોપ્ટરમાં અત્યારે અમે 15-20 મિનિટમાં લેન્ડ થઈ જાય. 15 તારીખે અમારા ફેરા છે. હેલિકોપ્ટરમાં બધું એરેન્જમેન્ટ કરેલું છે અને સામે જે બધું દેખાય છે અહીંયા અમારું પસંદ છે. 14-15 તારીખ જે પ્રસ્થાન આગમન થાય છે હેલિકોપ્ટરમાં, આ એક રિવોલ્યુશનરી આઈડિયા છે. અને જે નવી ટેકનોલોજીને આપણે લોકો સબસ્ક્રાઈબ કરીએ છીએ, ધીરે ધીરે બધાને ખબર પડે છે. જામનગરમાં બીજો પ્રસંગ આવો બન્યો છે જેમાં હેલિકોપ્ટરથી વેલ આવે છે, તો એક બહુ ઉત્સાહિકવાળી ચીજ છે. લોકો આગળ જેને જે પણ લોકો આ ચીજને અફોર્ડ કરશે એ બધા પછી આ રીતે ધીરે ધીરે આવી રીતે બધી તૈયારી કરશે. જામનગરના કાલાવડના આણંદપર ગામે ખેડૂતના મકાનમાંથી રૂપિયા 95 લાખ રોકડની ચોરી થઈ જતા પોલીસ ધંધે લાગી હતી. કોઈ જાણભેદો જ આ ગુનામાં સંડોવાયેલ હોવાની આશંકા સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જામનગર LCB એ પીડિત પરિવારની પાડોશમાં જ દુકાન ચલાવતા એક શખ્સને ઝડપી લઈ ચોરીની કુલ રકમ રૂપિયા 95 લાખની રિકવરી કરી છે. SP પ્રેમસુખ ડેલુએ તપાસ ટીમને અભિનંદન પાઠવી સમગ્ર ઘટનાક્રમ અંગે મીડિયાને માહિતી આપી હતી. કાલાવાડ રૂરલ પોલીસ સ્ટેશનના અંદર એક ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. અમે 95 લેખની ચોરી હતી. આ જે ફરિયાદી હતા આનું નામ હતું દીપકભાઈ ભીખાભાઈ જેસડિયા અને આણંદપર ગામના એ નિવાસી હતા. અને આ છેલ્લા સમયથી એ આ પોતાનો જે જમીન છે જમીન વેચી હતી અને આ જમીનના પૈસા આને પાસે હતા. તો આ પૈસાની જે સાત ચોરી થઈ ગઈ હતી અને કાલાવાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ થઈ હતી. તો કાલાવાડ રૂરલ પોલીસ સ્ટેશનના PSI અને LCB ના PI અને આખી LCB ની ટીમ અને SOG ની ટીમ અને લોકલ પોલીસ ના પાસે જે આ માહિતી પહોંચી હતી આ પછી એ લોકો સારી રીતે મહેનત કરી અને આ જે ચોરી છે આનો ભેદ ઉકેલ્યો છે. આ માટે હું આખી જે LCB ની ટીમ જે છે અને આપણે જે કાલાવાડ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ છે અને SOG ની ટીમ છે આ બધાને હું ધન્યવાદ આપું છું. અને આ સારી એક ડિટેક્શન માટે જે આખી ટીમ છે આખી ટીમને 5100 રૂપિયાનું ઇનામ પણ જામનગર પોલીસ તરફથી હું બધી બ્રાન્ચને અને બધી પોલીસને આપું છું. આમે જે આખી યુક્તિયુક્ત પૂછપરછ અને ટેકનિકલ રીતે અને હ્યુમન ઇન્ટેલિજન્સ માધ્યમથી આખી જે જાંચ થઈ આથી આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અને આમે જે એક મેન જે આરોપી છે અમે જે પકડાય છે આનું નામ છે લવજીભાઈ ગોરધનભાઈ ગોરસિયા. એ આનંદપર ગામના છે અને એવી રીતે એ લોકો ચોરી કરી હતી. ચોરીની એમો આ હતી કે જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીના ઘરના બહાર આના પોતાના જે ડેલો છે અને આની અંદર શોપ હતી એક દુકાન હતી અને આ દુકાન આને કિરાય પર આપેલી હતી. અને જે અમારા ફરિયાદી છે આ ફરિયાદી પાસે છેલ્લા 5-6 મહિનાથી એ પૈસા હતા અને દરેક દિવસે આને ઘરના મેમ્બર જેમ આ બહાર પોતાના જે દુકાન આપેલી હતી તો આને બધી ખબર હતી. તો આ દિવસે જે પરિવારના જે સભ્યો હતા એ ઘરથી બહાર કોઈ લગ્નમાં ગયા હતા અને જે આરોપી છે આની ગાડી લઈને બહાર ગયા હતા. તો આને ખબર હતી કે એ આજે બહાર ગયેલા છે તો આને પાછળથી આ ચોરી કરી અને ટોટલ 95 લાખ રૂપિયા લઈને અને ત્યાંથી ગાયબ થયા હતા. અને કોઈને ખબર પણ ના પડી એ જેમ નોર્મલ રીતે આખા દિવસ દુકાન ઉપર બેઠા હતા અને ચોરી કર્યા પછી પણ ત્યાંય હતા તો કોઈને ખબર નથી કે ભાઈ આ ચોરી થઈ ગઈ છે. પછી જે પોલીસ સ્ટેશનમાં આ વસ્તુની ખબર પડી તો પોલીસ દ્વારા
બધી એંગલથી જાંચ કરી અને યુક્તિપૂર્વક આથી પૂછપરછ કર્યા પછી બધો મુદ્દામાલ પણ રિકવર થઈ ગયો છે. 95 લાખનો જે મુદ્દામાલ હતો બધો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને આરોપી પણ પકડાઈ ગયો છે. પછી જે આ દુકાનના જે કિરાય લીધેલા એ જે આપણે લવજીભાઈ હતા એ પૈસા લઈ અને બહાર એ જે આપણા જે ફરિયાદી છે આની બાઇક લઈ નહીં ત્યાંથી નીકળ્યા હતા અને આની બાઇકથી બીજી જગ્યા જે પૈસા છે એ છુપાવી દીધા હતા અને જે એ આરોપી છે અને જુગાર રમવાની પણ ટેવ છે અને ઘણી વખતે બહાર જઈને અને જુગાર પણ રમે છે. પણ સારી બાબત આ હતી કે એ જે બધી સૂચના છે ચોરી થવાની આ તુરંત પોલીસ સ્ટેશનમાં મળી ગઈ હતી અને પછી પોલીસ ઝડપથી તુરંત બધી પૂછપરછ કરી બધી જગ્યા તો મોર્નિંગમાં અને પછી આને યુક્તિપરક પૂછપરછ કર્યા પછી એ બધા પૈસા જે છે મળી ગયા છે. અત્યારે અમારે સામે એક નામ આનો નીકળીને આવ્યો છે અને આગળ અત્યારે આને પકડમાં આવ્યા છે અને વધુ મુદ્દામાલ મળ્યો છે અને આમ અમે લોકો યુક્તિપરક પૂછપરછ કરીશું અને પછી આપને ખબર પડશે કે આને સાથે કોઈ બીજા પણ સંડોવાયેલ હતા કેમ. અત્યારે આનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પણ આને જુગાર રમવાની ટેવ છે તો એ ઘણા વખત બહાર જઈને જુગાર રમે છે. આ જે ખેડૂત હતો આ ખેડૂત ની જે જમીન હતી લગભગ 5-6 એકર ની આસપાસની જમીન હતી. આ જમીન એ લોકો વેચી હતી અને આથી ખેડૂત નું એવું કહેવાનું છે કે લગભગ 1.5-2 કરોડ રૂપિયા ની આસપાસ આને મળ્યા હતા. જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા તથા મદદનીશ નિયામક રોજગારની કચેરીના સંયુક્ત ઉપક્રમે આઈટીઆઈ કેમ્પસમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ધારાસભ્ય રીવાબાએ કેમ્પસની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. નમસ્કાર, હું છું રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તાર. રાજ્ય અને રાષ્ટ્રનું પ્રત્યેક યુવા પોતાના શિક્ષણ કૌશલ્ય અને સામર્થ્યના આધારે રોજગારી મેળવી પોતાના અને પોતાના પરિવારજનોના જીવનને સમૃદ્ધ બનાવી શકે તેવા સર્વોચ્ચ લક્ષ્યને ચરિતાર્થ કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી રોજગારી પ્રદાન કરવા માટે નિરંતર કાર્યરત છે. ત્યારે એ જ લક્ષ્યને આગળ ધપાવી જામનગરના ઉર્જાવાન યુવાઓને રોજગારીની વધુમાં વધુ તકો પ્રદાન કરવાના ધ્યેય સાથે નિયામક રોજગારની કચેરી અને જામનગર ઉત્તર વિધાનસભા 78ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 12-12-2023 રોજ આઈટીઆઈ કેમ્પસ બસ સ્ટેશનની સામે જામનગર ખાતે યોજનાર આ રોજગાર ભરતી મેળા 2023માં પાત્રતા ધરાવતા યુવાનોને ભાગ લેવા માટે હું આહવાન કરું છું. ભરતી મેળામાં કુલ 33 કંપનીઓ દ્વારા લગભગ 560 જેટલા લોકોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. મને આશા અને વિશ્વાસ છે કે આ જામનગરના સૌ યુવા મિત્રો આ ભરતી મેળામાં અવશ્ય જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એક દલાલ રૂપિયા 10 કરોડનું ફુલેકું ફેરવી છૂમંતર થઈ ગયો હોવાની વાત પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે, જેને પગલે 3 દિવસથી યાર્ડનું કામકાજ ઠપ હોવાની પણ માહિતી છે. સમગ્ર ઘટનાથી વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.